नमस्कार, આજના હવામાન સમાચાર. બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર, રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર. ગુજરાતમાં તારીખ 28 સુધી અમુક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં તારીખ 26-27માં વરસાદ. રાજસ્થાન ઉપરના સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. રાજસ્થાન પરના સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઉપરાંત આજે બંગાળની ખાડીમાં ઈસ્ટ સેન્ટ્રલ દિશામાં લો પ્રેશર સર્જાવા પામ્યું છે. તેના કારણે આગામી 28 સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ તારીખ 26 અને 27ના રોજ બે દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે અને અમુક જગ્યાએ તો અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમના કારણે ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા અને બંગાળમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાતમાં મહેસાણા, સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા. 48 તાલુકામાં 1-8 ઇંચ જેટલો નોંધાયો વરસાદ. જામનગર જિલ્લાના જોડિયા ગઈકાલે બપોરે 12 મેઘખાંગા થયા હતા અને 8 ઇંચ વરસાદ પડ્યો હતો. તો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ, નવસારી જિલ્લાના ગણદેવી, સુરત જિલ્લાના ઉમરપાડા, સિખલી, વલસાડ, કપરાડા સહિતના સ્થળોએ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજ્યના 151 તાલુકામાં સામાન્યથી 8 ઇંચ વરસાદ થયો છે, જ્યારે 48 તાલુકામાં 1 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે. એવા અંબાલાલભાઈ પટેલ દ્વારા ગુજરાતમાં હજુ તારીખ 27-5 ઓક્ટોબર સુધી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હાલ વાદળિયું હવામાન છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત થઈ છે. રાજ્યમાં 12-5 ઓક્ટોબરમાં પણ મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ અને 20-22 ઓક્ટોબર દરમિયાન પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેલી છે. તો મિત્રો, આ હતા આજના હવામાન સમાચાર.